શ્રુતિબેન, તમને જે છે એ એલર્જીની તકલીફ થઈ ગઈ હતી, એલર્જીક અસ્થમા હતું, વારે વારે શ્વાસ ચડતો, ઉધરસ થઈ જતી, અને આ પ્રોબ્લેમ માટે તમને નેબ્યુલાઇઝ પણ વારે વારે લેવું પડતું હતું. બેન, કેટલા સમય પહેલા આ સમસ્યા શરૂ થઈ હતી તમને? વર્ષ દિવસ થઈ ગયો. અને બેન, એમાં તમે જે છે લગભગ કેટલા ડોક્ટરને બતાવ્યું હશે? 3-4 ડોક્ટરને તો બતાવ્યું છે. બરાબર. અને તમારું ગામ કયું બેન? રાજકોટ. તો રાજકોટના 3-4 સ્પેશિયાલિસ્ટને બતાવ્યું હશે ને? એમણે શું નિદાન કર્યું હતું બેન? એને રિપોર્ટ ને એવું કરાવ્યું, એને કીધું અસ્થમા, એલર્જીક અસ્થમા છે, તમારે પંપ ને એવું બધું લેવું પડશે, અને મને દવા આપતા, એનાથી મને થોડું સારું રહે, પછી દવા બંધ થઈ જાય, પાછો તો એને થઈ જતું. બરાબર. અને એના માટે તમારે પછી શ્વાસને ઓછો કરવા માટે નેબ્યુલાઇઝની વારે વારે જરૂર પડતી? હા, 24 કલાકે એક એમ જરૂર પડતી. 24 કલાકે એક વાર નેબ્યુલાઇઝ લેવું પડે. નહીતર બેન તમને શું થતું? હાલવામાં તકલીફ પડે, સીડી ચડ ઉતર ન થાય, કામ ન થાય, થાક લાગે, બહુ આપ ચડે. બરાબર. અને ક્યારેક એવું થાય કે રૂટિન કામકાજ ન કરી શકો, કે રાતના ઊંઘ પણ ના આવી શકે, એટલી વધારે તકલીફ થઈ જાય? હા, એવું બધું થતું. અને સામાન્ય ચાલો તો એ બહુ વધારે શ્વાસ ચડવા માંડે એવું થતું? હા, બહુ વાત તઈ ન થાય. બરાબર. શ્રુતિબેન, જ્યારે તમે અહીંયા સંજીવનીમાં આવ્યા અને આપણે પંચકર્મ સારવાર કરી અને લગભગ 1.5 મહિનાની મેડિસિન રેગ્યુલર થઈ, તમને કેટલા ટકા સારું લાગે છે બેન? મને 60-70% તો અત્યારે તો સારું છે. બરાબર છે. અને તમને જે છે હમણાં નેબ્યુલાઇઝ કેટલા દિવસથી જરૂર નથી પડી? 15 દિવસ થઈ ગયા. 15 દિવસ નેબ્યુલાઇઝ લેવાની જરૂર પડી નથી. બરાબર. આપણી 1.5 મહિનાની સારવાર ચાલી, એમાં તમને કેટલી વખત નેબ્યુલાઇઝ કરવું પડ્યું હતું? 1 મહિનો મારે નેબ્યુલાઇઝર લેક કરવું પડ્યું. અત્યારે મારે 15 દિવસથી મેં નેબ્યુલાઇઝર કઈ રીત નથી. 1.5 મહિનામાં એક વખત નેબ્યુલાઇઝની જરૂર પડતી, ને છેલ્લા 15 દિવસથી તો એક પણ વખત નથી પડી. બરાબર. અને આમ પહેલાં તમને રોજ લેવું પડતું નેબ્યુલાઇઝર? હા, 24 કલાકે. આગળનો વિડીયો જોતા પહેલાં એક ખાસ બાબત હું આપને જણાવીશ. મિત્રો, આવા હજારો દર્દીઓ અમે 100% આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે, જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો. નમસ્તે, હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ફિઝિશિયન છું, અને મેં મારો MD સુધીનો 10 વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે, અને છેલ્લા 13 વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું, જેમાં 1,00,000થી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને 15,000થી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે. મિત્રો, ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય અને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે. આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું. મિત્રો, આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં 2-3 લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે, એમાં કેવું થાય છે, અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ. તો જરા વિચાર તો કરો, જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે? નહીં. કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ 3 બાબતો ખાસ ધ્યાન રાખો. સૌથી પહેલું, ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો. મિત્રો, આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે, અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેનકિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે, અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે. બીજું, મિત્રો, જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે. ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ, અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી. આયુર્વેદના મહર્ષિ ચરકે 5,000 વર્ષ પહેલાં 10,000થી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે, જેમાં લખ્યું છે, યો અન્યમ ન ઉદીરિયેત, એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે, જેની કોઈ આડઅસર ન થાય. અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે, એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ. ત્રીજી બાબત, મિત્રો, પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે. કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય, ઝાડા કરતા હોય. પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ, તમે અમને ઝાડા કરાવશો, ઉલટી કરાવશો, અમને નબળાઈ આવી જશે. મિત્રો, પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે, માત્ર ઝાડા ઉલટી નહીં. અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે, જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે અને કચરો દૂર થાય છે. એમાં ખાસ
કોઈ જ જાતની નબળાઈ નથી આવતી. ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે. અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ. અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે, પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ. એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો. સર્ટિફાઇડ આયુર્વેદ ડૉક્ટર, તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર, સારવાર ગરમ ન પડવી જોઈએ, અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર. અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે, જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો. અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો, જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ. ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો, જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે. ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ. શ્રુતિબેન, તમારા માધ્યમથી હું લોકોને એ સમજાવવા માંગુ છું કે એલર્જીક અસ્થમામાં જે શ્વાસની તકલીફ છે ને, એમાં જો રેગ્યુલર આયુર્વેદ સારવાર કરીએ તો આડઅસર વગર ધીરે ધીરે ફેફસા મજબૂત થાય, લોહીનો કફ ઓછો થાય અને ધીરે ધીરે જે છે એ આ રોગ સંપૂર્ણપણે મટી જાય છે. તમને આટલો 60-70% ફાયદો માત્ર 1.5 મહિનામાં થઈ ગયો. બરાબર બેન, તમારા માધ્યમથી તમે પણ લોકોને શું કહેવા માગશો, જેમ કે તમે બીજી દવા કોઈ પણ લેતા કે બીજી કાંઈ પણ ટ્રીટમેન્ટ કરતા, એમાં અને આ 1.5 મહિના ટ્રીટમેન્ટ કરી, એ બેમાં તમને કેટલો ફરક લાગે? આયુર્વેદિકમાં બહુ ઘણો બધો ફેર છે. જેટલો આપણે ઓલી દવા પી એમાં એટલો બધો ફેર ન લાગે. એ દવા બંધ થઈ જાય પાછો તો એને થઈ જાય, પણ આયુર્વેદિક છે એ બહુ સારું છે. અને પેલા કરતા તમને તમારા ફેફસાની મજબૂતી, શ્વાસ ઊંડો લેવામાં એમાં કેટલો ફરક લાગે? બહુ ઘણો બધો ફરક લાગે કે આટલો હું શ્વાસ ઊંડેથી લઈ જ નથી શકતી, પણ અત્યારે ઘણો ફેર છે. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. નમસ્તે.